નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ઇઝરાયલ એક એવો દેશ છે કે જે તમામ ઇસ્લામિક દેશોથી ઘેરાયેલો છે, પરંતુ આસપાસના તમામ દેશોને હંફાવે છે. અને આ જ બહાદુર દેશ સાથે ભારતની દોસ્તીનો શરૂ થયો છે નવો અધ્યાય, અને આજે તેનું સાક્ષી બન્યું છે ગુજરાત. આ અધ્યાયની શરૂઆત તો ત્યારથી જ થઈ ગઈ હતી જ્યારે પ્રથમ વખત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રવાસે ગયા હતા. તે બાદ ઇઝરાયલના પ્રધાનમંત્રીની ભારત મુલાકાતથી દોસ્તીનું વધુ એક પાનું જોડાયું. જોકે ઇઝરાયલ સાથેની ભારતની દોસ્તીથી પાડોશી દેશ પાકિસ્તાનને ઘણી પીડા થઈ રહી છે, કેમ કે ઇઝરાયલની દોસ્તી ભારતને અનેક રીતે મદદરૂપ થઈ શકે છે. અને વાત તો દુશ્મન દેશો પણ જાણે છે, અને એટલે જ આ દોસ્તી તેમને ખટકી રહી છે. ત્યારે જોવાનું એ છે કે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે બંને દેશોની આ દોસ્તી કેવી રીતે રંગ લાવશે, શું ઉદ્યોગ સાહસિકોને દોસ્તીનો ફાયદો થશે. ઇઝરાયલ આમ તો વર્ષોથી ભારતનો મિત્ર રહ્યું છે. 1962ની વાત હોય યુદ્ધની કે કારગિલ યુદ્ધની હોય, ઇઝરાયલે ભારતની પણ મદદ કરી છે. અને આ તમામ બાબતો પર છે આજનું મહામંથન મારી સાથે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં નેતન્યાહુએ પોતાના પત્ની સાથે રેંટિયો પણ કાંતિયો હતો. ગાંધી આશ્રમની મુલાકાત બાદ પીએમ મોદી અને નેતન્યાહુએ બાવડા પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આઈ ક્રિએટ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. સાથે જ અહીં પ્રધાનમંત્રી મોદીએ યુવાનો અને ઉદ્યોગપતિઓને સંબોધિત પણ કર્યા હતા, જે બાદ બંને નેતાઓએ વદરાડ ખાતે સેન્ટર ફોર એક્સલન્સનું ઉદઘાટન કર્યું છે. વદરાડ ખાતે બનેલું સેન્ટર ફોર એક્સલન્સ રાજ્યના હુક્કામાં થતા ખજૂરના પાકનું વ્યવસ્થાપન કરે છે અને ખેડૂતોને કૃષિ ટેકનોલોજીનું પ્રશિક્ષણ પણ આપે છે. બંને દેશોના વડાઓએ અહીં ખજૂરની ખેતી માટે સ્થાપિત ઇન્ડો ઇઝરાયલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું. જિલ્લાના બાવડામાં પીએમ મોદી અને નેતન્યાહુએ આઈ ક્રિએટ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું, જ્યાં મોદીએ જણાવ્યું હતું કે ભારત સાહસિક યુવાનોનો દેશ છે. આજના યુવાનોના સાહસથી દેશનો વિકાસ થઈ શકે છે. તેમણે ચાર મુદ્દાની વાત કરતા કહ્યું હતું કે ઇન્ટેક્ટ, આઈડિયા, ઇનોવેશન અને ઇન્ડિયાના માધ્યમથી યુવાનો પોતાના વિકાસની સાથે દેશના વિકાસમાં પણ સહભાગી બનશે. તેમણે દેશના જાણીતા ગણિતજ્ઞ ડોક્ટર રામાનુજની શૂન્ય અંગેની વાત સાથે પણ યુવાનોને સલાહ આપી હતી. તો કવિ કાલિદાસના કેટલાક વાક્યો ટાંકીને કન્વેન્શન અને ઇનોવેશન અંગેની સમજ પણ આપી હતી. હમ સબ જાણતે હૈ કે આજ ભારત હી નહીં પૂરે વિશ્વ મેં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર મેં ગુજરાત કા નામ હૈ, ગુજરાતીઓ કા નામ હૈ, પર બહુ કમ લોગો કો ઇસકા બેકગ્રાઉન્ડ માલૂમ હોગા. હમ સબ યહી અપેક્ષા આઈ ક્રિએટ ઓર યહાં સે નિકલને વાલે મેરે નૌજવાનો સે વિદ્યાર્થીઓ સે આજ દેશ અપેક્ષા રખતા હૈ કે વો ઇનોવેશન કે ક્ષેત્ર મેં ભારત કા નામ પૂરે વિશ્વ મેં રોશન કરેંગે. ભારત ઓર ઇઝરાયલ કે લોગો કો ઓર કરીબ લાને મેં ઇનોવેશન કી બહુ બડી ભૂમિકા. ભાઈઓ ઓર બહેનો, શ્રીમાન શિમોન પેરિસ કી કહી એક ઓર બાત કો મેં આજ દોહરાના ચાહતા હું. વો કહેતે થે The greater the dream, the more spectacular the results.
જીતને બડે સપને હોંગે ઉતને હી બડે નતીજે હોંગે સંકોચ યે ઇનોવેશન કા દુશ્મન હૈ આપ અપને આસપાસ છોટો બચ્ચોં કો ધ્યાન સે દેખેં યદિ આપ ઉનકો કહેં કે જલ્દી સોના ચાહીએ તો તુરંત પૂછતે હૈ ક્યોં સોના ચાહીએ યદિ આપ ઉનકો કહેં કે મુજે યહ સંગીત પસંદ હૈ તો તુરંત પૂછતે હૈ આપકો યહ સંગીત પસંદ ક્યોં હૈ એક બાર ગણિત કી એક ક્લાસ મેં અધ્યાપક ને સમજાયા કે યદિ તીન ફલ હૈ ઓર તીન છાત્રો કો દિયે જાય તો પ્રત્યેક કો એક ફલ મિલેગા ભારત અને ઇઝરાયલની મિત્રતાને પગલે પાકિસ્તાનના પેટમાં ચૂંક આવી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત અને ઇઝરાયલની મિત્રતા ગાઢ થાય છતાં પણ પાકિસ્તાન પોતાની સુરક્ષા કરવા માટે સક્ષમ છે. ખ્વાજા આસિફે કહ્યું છે કે ઇઝરાયલ મુસ્લિમ વિસ્તારો પર કબજો કરવાના પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ભારત કાશ્મીરમાં મુસ્લિમોની જમીન પર કબજો કરી રહ્યું છે. ઇઝરાયલ અને ભારતનો ઉદ્દેશ્ય એક સમાન છે. ખ્વાજા આસિફે કહ્યું છે કે પાકિસ્તાને ક્યારેય પણ ઇઝરાયલને માન્યતા નથી આપી. ભારત અને ઇઝરાયલની મિત્રતા ઇસ્લામના વિરોધના કારણે છે. એમણે કહ્યું કે પાકિસ્તાનનો ફેલેસ્તીન લોકો સાથે ભાવનાત્મક સંબંધ છે, જ્યારે કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના અસ્તિત્વથી સંબંધિત છે. આ બંને મિત્રતા બંને દેશની મિત્રતાથી દેશ અને સરકારને ગભરાવાની જરૂર નથી. તો મિત્રો, પીએમ મોદી અને જે રીતે ઇઝરાયલના પીએમ બંનેની દોસ્તી દેખાડશે, દમ આ બાબત ઉપર આજે મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ. કારણ કે મંથન એટલા માટે કરવાની જરૂર છે કે તમે ને હું બધા આપણે રોડ શો જોયા, રેંટીઓ કાંતતા જોયા, થોડા ઘણા ભાષણો પણ સાંભળ્યા હશે, પણ આખા દિવસમાં એ ખબર ન હોય કે ભાઈ શું આપણે લાભ થયો અને શું નથી થયો, કેટલો લાભ થયો, કેટલો થશે ને કેવી રીતે થશે. આ તમામ બાબતો ઉપર પણ મંથન કરવું જરૂરી છે. અને હવે તો ચૂંટણી નથી એટલે કોંગ્રેસ પણ અત્યારે મુદ્દો નહીં ઉઠાવી શકે. નહીં તો એવું થાય કે ભાઈ પીએમના કારણે રોડ શો થયો છે ને. એટલે આ ઘણી બધી ચર્ચાઓ એવી છે કે જેની ચર્ચા આપણે મંથનમાં કરવાની જરૂર પડી છે. આપણી સાથે ચાર મહાનુભાવો જોડાયા છે. દેવુસિંહ ચૌહાણ છે, સાંસદ છે, ભાજપના નેતા છે. નરેન્દ્રભાઈ રાવત છે, કોંગ્રેસના નેતા છે. મનસ્વીથી જાપર રાજકીય વિશ્લેષક છે. અને રૂઝાનબેન ખંભાતા ઉદ્યોગ સાહસિક છે. ચારે મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત દેવુસિંહજી આપનાથી કરીશ. ઇઝરાયલની મુલાકાત, આમ તો વર્ષોથી ઇઝરાયલ આપણા મિત્રતા રહ્યું છે, દેશ મિત્ર દેશ રહ્યું છે, એટલે બધો જશ તમે ન ખાટી જતા, પણ કોંગ્રેસનો એ લાભ એમાં આવવો જોઈએ ને, આપવું જોઈએ તમારે પણ. પણ સવાલ એ છે કે આજે જે રીતે મુલાકાત થઈ, એ મુલાકાતમાં ખરેખર ગુજરાતને અને ભારતને શું મળ્યું છે એના ઉપર પ્રકાશ પાડો તો સારું રહેશે. જો આ કોઈ જસ ખાટવાની વાત નથી. પ્રત્યેક રાષ્ટ્રની એ જવાબદારી છે કે પોતાના રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ, જે તે સરકાર હોય. શ્રદ્ધેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઇઝરાયલ સાથે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આપ જાણો છો કે જે પ્રકારે ઇઝરાયલની ટેકનોલોજી, ઇઝરાયલની એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર અથવા સાયન્સ ક્ષેત્રે હોય ટેકનોલોજી, ત્યારે પણ એમણે ઇઝરાયલ સાથે હંમેશા એક પ્રકારનું આકર્ષણ બતાવ્યું છે. અને ઇઝરાયલે પણ ગુજરાતમાં રસ બતાવ્યો છે, જે પ્રકારે ત્યાંની ખારેક ના તે બધી વાત કરી હતી. પરંતુ જ્યારે દેશના પ્રધાનમંત્રી થયા ત્યારે ઇઝરાયલ જેવા રાષ્ટ્રને, જે આપ કહી શકો કોંગ્રેસના સમયમાં નરસિંહ મરાવજીએ વધારે અને બળ આપ્યું હશે ને, ત્યાર પછી આપણને ઘણી મદદ થઈ. પણ ઇઝરાયલ નાનો દેશ પણ ટેકનોલોજીમાં આપણા કરતાં પણ ઘણી વધારે સક્ષમ દેશ, એની ટેકનોલોજીનો, એની નોલેજ શેરિંગ, એની એગ્રીકલ્ચર, કારણ કે અભાવ પાણીનો હોવા છતાં પણ ત્યાં જે પ્રકારે ઉત્તમ રીતે ખેતી કરે છે, એનું જે પ્રોડક્શન છે અને આજે વર્લ્ડના માર્કેટમાં એની પ્રોડક્શન જાય છે, ત્યારે ઇઝરાયલ જેવા દેશો સાથે અને વિશેષ કરીને પારંપરિક રીતે
એક રીતે જોઈએ તો સાંસ્કૃતિક રીતે આપણી સાથે જોડાય અને આપણને અનુકૂળ હોય એવો દેશ છે અને એ દેશ સાથેના આપણા સંબંધો મજબૂત બને એ પ્રયત્ન એ વડાપ્રધાન થયા ત્યારથી શરૂ થયો. એમણે વડાપ્રધાન તરીકે ત્યાં ઇઝરાયલની મુલાકાત પણ લીધી અને એ દરમિયાન પણ આ જ સવાલો ઉભા થયા હતા કે ભારતને શું મળ્યું અને આજે પણ એ જ સવાલો છે કે જે પ્રકારે ટેકનોલોજી તરીકે અને સાયન્સ એગ્રીકલ્ચર આ બધા ક્ષેત્રોમાં નોલેજ શેરિંગ થાય તેની આવડત તેના ટેકનિશિયનોની મદદ મળે વિશેષ કરીને સિક્યુરિટીની બાબતમાં પણ એ દેશ આપણા કરતા અને આપણે જ્યારે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે તેની ટેકનોલોજીથી આપણો દેશ પણ અહીંયા સક્ષમ બને તમામ બાબતે એ દિશામાં આ એક સંબંધ અને જે પ્રકારે વિધિન 6 મંથ્સ અહીંયા આવ્યા એ બતાવે છે કે ખૂબ જ ઉષ્મા ભર્યા સંબંધો આપણા ત્યાં હવે પછી પણ ખૂબ વધવાના છે. બિલકુલ. અને ઇન્ટરનલ અથવા તો ડોમેસ્ટિક રાજનીતિકારો જે રીતે આને મૂલવતા હોય પણ દેશ હિતમાં ખૂબ સારું પગલું છે. દેશ હિતમાં ખૂબ સારું છે નરેન્દ્રભાઈ. દેશ હિતમાં પીએમ ની અત્યારે ચૂંટણી વગર રોડ શો ને મુલાકાત થઈ છે. શું કહેશો? દેવુસે કહ્યું કે ઇઝરાયલ હંમેશા આપણું એક સ્ટ્રેટેજિક પાર્ટનર રહ્યું છે અને એની સાથે ડિફેન્સ ડીલની વાત કરું કે ડિફેન્સમાં આપણે સૌથી મોટા એક્સપોર્ટર ગણી શકીએ રશિયા પછી. જોકે ડિફેન્સ ડીલમાં તમામ આર્મ્સનું એ પેદા કરતું નથી પરંતુ ક્રુશિયલ પાર્ટસ હોય એની બાબતમાં ઇઝરાયલ ખૂબ એક્સપર્ટી ધરાવે છે અને સાથે સાથે સૌથી મોટી વસ્તુ છે કે એગ્રીકલ્ચરની વાત કરી વોટર અને એગ્રીકલ્ચરમાં ખરેખર એક સુપર પાવર કહી શકાય એવી ટેકનોલોજી ઇઝરાયલ પાસે છે. જે દેવુસીએ કહ્યું કે રણ વિસ્તારમાં પાણી ના હોય ત્યાં પાણીનું ઉત્પાદન અને કદાચ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એમાં તો એની ટેકનોલોજી ખરેખર ખૂબ સારી છે. અને આ સિવાય બી કે ઇન્ટરનલ સિક્યુરિટી માટે એની જે ડિફેન્સની જે એની પદ્ધતિઓ છે એ બાબતમાં પણ ઇઝરાયલ ખરેખર મોખરી રહ્યું છે. એક આવકાર્ય બાબત છે કે ઇઝરાયલ સાથેના સંબંધો આપણે ભૂતકાળમાં બી હતા અત્યારે પણ છે અને વધારે મજબૂત બને એ સ્વાભાવિક રીતે આપણે ઈચ્છીએ. અને સૌથી મહત્વની બાબત છે કે ઇઝરાયલ પાસે તો આપણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ પણ સાથે સાથે એ પેસમાં ભારતમાં આપણો વહીવટ પણ ને આપણે પણ એ પેસમાં આગળ વધીએ એ જરૂરી છે અને એ બાબતે વધારે ધ્યાન આપવાનું જરૂરી છે. થોડી ક્રિટિસિઝમની વાત કરું તો હજી પણ પ્રધાનમંત્રી ગુજરાત સિવાય સ્ટેટમાં જઈ શકતા નથી. ઇઝ નોટ કમ્ફર્ટેબલ વિથ અધર સ્ટેટ્સ. અને સાથે સાથે આજના દિવસની અંદર એમને એક સલાહના રૂપમાં બીજા બધા સંદેશ ઘણા બધા આપ્યા એમાં ઇઝરાયલ સાથે આજે શું કર્યું એની બાબતમાં બહુ ઓછું બોલ્યા છે. તમે આ મીટિંગને આટલું મોટું મહત્વ આપવાની મને જરૂર લાગતી નથી અને જે પ્રકારે વિઝિટમાં દિલ્હીમાં બેસીને કરાર કરીને પાછા જઈ શક્યા હોત પરંતુ અત્યારે ચર્ચામાં આવી શકે એટલું બધું કઈ ભાથું બી આપીને નથી ગયા. ઓકે. અને જે ઓલરેડી આપણા સંબંધો સારા છે ને મજબૂત બન્યા છે. બહુ બહુ સારી વાત છે. ક્રિટિસિઝમ પણ તમે બહુ સારી રીતે કર્યું છે. ખરેખર આનંદની વાત છે કારણ કે ઘણા ઓછા નેતાઓ આ રીતે ક્રિટિસાઇઝ કરી શકે છે, પકડી શકે છે. સારી વાત છે, એમાં ખોટું પણ નથી. બે મુદ્દા એમણે સામેથી કહ્યા કે તો ગુજરાતમાં વારે વારે આવે છે, કદાચ બીજા રાજ્યોમાં એ નહીં જઈ શકતા હોય એવું એક ફીલ થાય. એમની સમજણ છે. નહીં નહીં, એ હોઈ શકે. રુઝાનબેન, સવાલ એટલા માટે છે કે ઉદ્યોગ સાહસિકો માટે આઈ ક્રિએટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અને તમે શું લાગે છે આ બંને દેશોના કારણે આપણા રોજગારી ક્ષેત્રમાં અને ઉદ્યોગ સાહસિકોમાં કેવા બેનિફિટ રહી શકે છે? સૌથી પહેલા હું એક બીજો જરા આજ તમે જે આગળ વાત કરી કે આપણા ગુજરાતમાં વારંવાર આવે છે, કમ્ફર્ટ લેવલ બોલો. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ કહી દઉં, ટુ રીઝન્સ છે. એક તો કે એક્ઝામ્પલ આઈ ક્રિએટ લો કે કંઈક બી લો તો એ પીએમ જે પહેલા આપણા સીએમ હતા હી ફીલ્સ પ્રાઉડ કે આઈ ક્રિએટ મેં કર્યું હતું. કારણ કે 2011માં એમને આનું ઇનોગ્રેશન નારાયણ મૂર્તિ સાથે કર્યું હતું, એની સ્ટોરી પછી કરીશ. પણ એટલે ધેટ ઇઝ હિઝ હી ફીલ્સ કે હી ઓન્સ ઇટ, એ ઓન કરે છે. એટલે એટલા માટે પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, કોટ અનકોટ જે બિહાઇન્ડ ધ સીન છે કે જ્યારે બી સેન્ટરથી આવતા હોય એટલે આવો મોટા શોઝ હોય એટલે સેન્ટર એક્સ અમાઉન્ટ આપે છે, જોડે આપણી ગવર્મેન્ટ બી એક્સ અમાઉન્ટ નાખે છે. એ એક્સ અમાઉન્ટ કરોડોની થાય છે, વપરાય છે ક્યાંક ખબર નથી પણ વપરાઈ જાય છે. સો યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ બિટવીન ધ લાઇન્સ કે એ દેખાય કે પૈસા વપરાયા છે આ પર્ટિક્યુલર પર્પઝ માટે બટ એ હવા થઈ જાય છે.
એક આ સેકન્ડ કોટ અનકોટ રીઝન છે, યુ કેન કાઉન્ટર ઇટ, બટ ધ ફેક્ટ ઓલવેઝ વિલ રિલાય ઓન ધેટ. ચાલ હવે કમિંગ બેક ટુ આપણે આઈ ક્રિએટ, મેં એને અત્યારે ટ્વીટ બી કર્યું કે એને આઈ ક્રિએટ 2.0 કહીશ. 2.0 એટલે કહીશ કારણ કે આઈ ક્રિએટ 2011 ઇનોગ્રેટ થઈ ચુક્યું હતું જીએમડીસી માં, એક કે બે વર્ષમાં જેનું મોટું સેન્ટર આવવાનું હતું, જે કદાચ હવે એક્ઝેક્ટલી મને ખબર હતી કારણ કે બીજું સેન્ટર તો હજી આવ્યું નથી, એટલે કદાચ આ જ સેન્ટર હશે જે એક કે બે વર્ષમાં આવવાનું હતું, અત્યારે જે 2018 આવી રહ્યું છે. એ વખતે એ સપના બતાવ્યા હતા કારણ કે હું પોતે એન્ટરપ્રિન્યોર છું, મારા સ્ટાર્ટઅપ છે, સક્સેસફુલ બી ગયા છે અને ફેલ બી ગયા છે, એ બી તમને કહી દઉં. મને ફેલ થવાની શરમ નથી અને એ માઇન્ડસેટથી અમે સ્ટાર્ટઅપ ચાલુ કરીએ છીએ કે ધેર ઇઝ આફ્ટર એવરી ફેલિયર ધેર ઇઝ સક્સેસ. ધ પોઈન્ટ વોટ આઈ વોન્ટ ટુ મેક રાઇટ નાવ હિયર ઇઝ ધેટ કે જયારે આઈ ક્રિએટ 2.0 ની વાત કરીએ છીએ ત્યારે પહેલું આઈ ક્રિએટમાં નારાયણ મૂર્તિ, નારાયણ મૂર્તિ એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આઈ મીન શું લેવલના માણસ, અને એ અહીંના મેન્ટર હતા. અનફોર્ચ્યુનેટલી ફોર વોટ રીઝન્સ અત્યારે એમાં પછી ગઈશ, નેક્સ્ટ ફેઝમાં હું જઈશ કે કેમ કેમ એ એટલા સક્સેસફુલ ના થઈ ગયા. પણ મને હજી યાદ છે કે નારાયણ મૂર્તિ એક ચીજ સરસ કીધી હતી એમના ઇન્ટરવ્યુમાં, અરે સોરી એમના ભાષણમાં, એમને એવું કહ્યું કે અગર આઈ ક્રિએટ થી એક બી સક્સેસ સ્ટોરી થશે તો હું ધન્ય, હું આઈ મીન સમથિંગ ધન્ય થઈશ કે વોટ એવર, યા આઈ ક્રિએટ સક્સેસફુલ ગણાશે. અનફોર્ચ્યુનેટલી 2018 થઈ ગયું, પણ જે નારાયણ મૂર્તિના એ કયા મુહૂર્તમાં બોલ્યા હતા, કયા મૂડમાં બોલ્યા હતા મને નથી ખબર, પણ અનફોર્ચ્યુનેટલી વી હેવ રીચ નોટ ધેટ લેવલ. બટ આઈ એમ વેરી હેપી ટુ શું કે અધર દેન આઈ ક્રિએટ, આઈ ક્રિએટ વગર બી આપણા ગુજરાતના યુથ કામ કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ છે અને બહુ જ સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે. એટલે મારે એઝ એન એન્ટરપ્રિન્યોર આજે બીજા યુથને કેવું છે ખાસ કે ભલે ગવર્મેન્ટ આપણને ફેસિલિટી આપે કે ના આપે, એન્વાયરમેન્ટ આપે કે ના આપે, ઇકોસિસ્ટમ આપે કે ના આપે, અગર આપણે એક રિયલ એન્ટરપ્રિન્યોર છીએ અને રિયલ ગુજરાતી છીએ તો વી કેન ડુ ઇટ. ઓકે મનસ્વીજી, આમાં પ્રકાશ તમે પણ પાડો, તમે કહી રહ્યા હતા, પછી આપણે નારાયણ મૂર્તિ ની વાત કરતા. નારાયણ મૂર્તિ નહીં સાહેબ, પેલા ફંડ ની વાત ચાલતી યાદ અપાઈ દઉં તો. પહેલી વાર સારે પેનલિસ્ટ હસ રહે હૈ ઓર યે યે મેં ઇસમે દો તીન ચીઝે હૈ. પહેલી ચીઝ યે હૈ कि इसराइल बहुत ही इम्पोर्टेंट देश है पूरे दुनिया के लिए. इसराइल का जो लैंड मास है वो हमारे किसी राज्य से थोड़ा सा बड़ा होगा या थोड़ा सा कम होगा. इतनी विपदाओं के बाद भी इतना स्ट्रांग देश, आप देखो इनोवेशन में अव्वल है, सिलिकन वैली से उसका कंपैरिजन हो रहा है, एक ही देश ऐसा है जिसका कंपैरिजन हो रहा है और वो उसको बीट कर रहा है. इसराइली एंटरप्रेन्योर्स को पूरी दुनिया मानती है और उस चीज को अगर हम थोड़ा रिलेट करें, जैसे मेरी बहन अभी गई 2011 में, बात बिल्कुल सही है. 2011 में आई क्रिएट लॉन्च हुआ था, सक्सेसफुल स्टोरीज हमारे पास नहीं है, पर इसकी राजनीति 2018 में हम देख सकते हैं जिसके बारे में मैं आगे बोलूंगा. पर ये जो चीज है, आप प्रधानमंत्री नरेंद्र मोदी को गुजरात से देश में लेके आ सकते हो, दिल्ली लेके जा सकते हो, पर प्रधानमंत्री नरेंद्र मोदी के दिल से गुजरात नहीं निकाल सकते, इसलिए उनको बार बार गुजरात में आना पड़ता है. तो ये जो रीजन है, एक कंफर्ट लेवल भी होता है क्योंकि आप उस राज्य में काफी सालों से रहे हैं. और जब आप इनोवेशन की बात करते हैं, स्टार्टअप्स की बात करते हो, तो सबसे पहला आपका जो टारगेट वोट बैंक अगर आप देखें, क्योंकि ये सिर्फ गुजरात में सीमित नहीं रहा, अब मीडिया के द्वारा पूरे देश में हो गया है कि इसराइल के प्रधानमंत्री गुजरात में आए हैं, आई क्रिएट का लॉन्च कर रहे हैं. तो उसमें क्या होता है, यूथ जो हमारा 25-30% जो वोट बैंक है यूथ का, वो मोबिलाइज होता है, वो देखता है कि एक प्रधानमंत्री ऐसा है जो स्टार्टअप की बात कर रहा है. और जब आप स्टार्टअप की बात कर रहे हो तो आप एम्प्लॉयमेंट की भी बात कर रहे हो, क्योंकि एक स्टार्टअप जब क्रिएट होता है वो कम से कम 2-5 लोगों को एम्प्लॉय करेगा मिनिमम. एक नॉर्मल स्टार्टअप अगर होगा तो 2-5 लोगों को एम्प्लॉय करेगा. तो वो एक मंशा होती है कि मेरे एक भाषण से मैं बाकी राज्यों में पहुंच रहा हूं. बिल्कुल. दूसरा क्या होता है कि इसराइल के साथ जो हमारी जो नीति है, इसके लिए हमारी बहुत ज्यादा जरूरत है हमारे देश को, क्योंकि इसराइल टेक्नोलॉजी की बहुत एडवांस है, फंड उनका बहुत स्ट्रांग है. इसराइल की दोस्ती हमारे स्टार्टअप्स में, हमारे इनोवेशन में एक नई जान लाएगी, और शायद आई क्रिएट में भी वो नई जान ला सकती है. पर आई क्रिएट की एक दुविधा है, उसी कारण वो आगे अभी तक नहीं बढ़ पाया. पर किसी भी वेंचर को आगे बढ़ाने के लिए कुछ समय लगता है, वो इस समय को हमको अपेक्षा रखनी चाहिए और आने वाला फ्यूचर इसमें शायद ब्राइट हो सकता है. पर वोट बैंक के हिसाब से, मेरे हिसाब से बहुत ही करेक्ट मूव था, क्योंकि यूथ को आप अगर टारगेट कर रहे हो तो स्टार्टअप की बात से ज्यादा कोई भी चीज नहीं चलेगी, इनोवेशन की बात से अलावा कोई भी चीज नहीं चलेगी. क्योंकि आजकल हर कोई एंटरप्रेन्योर बनना चाहता है, सब स्टीव जॉब्स की कहानियां पढ़ते हैं, कोई महात्मा गांधी की आजकल कहानियां नहीं पढ़ता. तो देशभक्ति बाद में है, सेल्फ भक्ति पहले है. तो उसी कारण स्टीव जॉब्स की आप जब कोटेशन पढ़ते हो तो सबको बनना है. तो वो मोड क्या रहेगा, तो आई क्रिएट जैसे इंक्यूबेशन रहेंगे, और आई क्रिएट जो है
देश का सबसे पहला इंक्यूबेटर रहा है और अगर हम आज देखेंगे हर देश में अनेक इंक्यूबेटर्स आ रहे हैं, तो ये जो चीज है ये बहुत अच्छी है, क्योंकि आप स्टार्टअप्स के बारे में, आप इनोवेशन के बारे में स्टूडेंट लेवल पे, जरूरी नहीं है मैं राजनीतिक विषय लग गया हूं तो मेरे को क्रिटिसाइज करना है, पर अगर आप ये चीज करते हैं कि आप स्टूडेंट लेवल पे इनोवेशन का, स्टार्टअप का कीड़ा डालेंगे, तो आने वाले टाइम में, क्योंकि फेलियर इज द स्टेपिंग स्टोन, आप आगे सक्सेसफुल होंगे। बिल्कुल, आपको फेल होना आपको बचपन से सिखाया जाएगा, तो आने वाले फ्यूचर आपके लिए एज एन ऑन्टरप्रेन्योर बहुत ब्राइट ब्राइट रहेशे बने। रुजान भाई पे कहवा मांगे छे, पण रुजान भाई एक समय नानकडा विराम नो थयो छे। दर्शक मित्रों, इजरायल थोड़ी घणी, जो हूँ आपने इजरायल नी वात करू, थोड़ी घणी मिस्टेक हशे, 85 लाख नी वस्ती छे, एटले अमदावाद नी 50-60 लाख नी छे, कच्छ जिल्लो छे एनाथी एना एरिया जेटलो मांड एनो विस्तार पण कदाच हशे। તો આપ જોઈ શકો છો, કલ્પના કરી શકો છો કે આપણું ગુજરાતની તો અત્યારે 6 કરોડ ઉપર જનતા જાય છે, 6.5 કરોડ, 6.5 કરોડ। તો એ દેશ 1948માં એ દેશ આઝાદ થયો છે આપણે પાછળ, અને જે એણે હરણફાળ પ્રગતિ કરી છે સાહેબ, કારણ કે ત્યાં છે ને ચાપલુસીમાં સમય બહુ નહીં વાપરતા, બીજાની ખોદાઈમાં સમય નહીં વાપરતા, એ વાપરે છે પોતાની ક્રિએટિવિટીમાં, પોતાની તાકાત ઉપર। જાપાન અને ઇઝરાયલ છે ને સાહેબ, એની જનતાને સલામ કરવી એટલા માટે ઘટે, કારણ કે માત્ર ને માત્ર કામથી ઓળખાવે છે, અને કામથી, પોતાની જાતથી, તાકાતથી। ત્યાં કોઈ એવા નેતા પણ નથી ચાલતા કે જે વચનો આપીને ગુમ થઈ જાય, પછી 5 વર્ષે આવે ને તમને એમ કહે કે ચાલો હવે આપી દો મને પેલું, એવું નથી ચાલતું યાર। આ ઘણી બધી બાબતો છે જે આપણે જનતાએ પણ શીખવી પડશે, આપણે ભૂલો તો આપણે પણ સ્વીકારવી પડે, એટલે એ જનતામાં ક્યાંક આપણે ખામી હશે તો આપણે પણ સ્વીકારવી પડે, અને ત્રીજાની કરવા કરતાં આપણે આપણી જ કરવાની રહે। આ તમામ બાબતો પર આવીશું નાનકડા વિરામ બાદ। પાકિસ્તાનના પેટમાં પણ કેમ પેટ રેડાયું છે તેલ, એના ઉપર પણ આવીશું વિરામ બાદ। મિત્રો, ફરીથી આમંત્રણમાં આપણું સ્વાગત છે। ચારે મહાનુભાવો સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ, દોસ્તી દેખાડશે દમ। દેવસિંહજી, ફરીથી આપની પાસે આવવા માંગીશ, જે રીતે આજે પાકિસ્તાન દ્વારા પણ એવું એક નિવેદન કરવામાં આવ્યું છે કે ઇસ્લામ વિરોધી બંને છે ઇઝરાયલ અને ભારત, અને હજુ પણ એ કાશ્મીર રાગમાંથી બહાર આવ્યા નથી, શું લાગે છે ખરેખર ભારત છે એ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે, પાકિસ્તાન અધોગતિમાં જઈ રહ્યું છે, છતાંય એણે એનો બાપ પ્રગતિ કરે છે દેખે જોઈ નથી શકતો? જો આપણે એની બહુ ચિંતા કર્યા કરતા, જે પ્રકારે ટેરરિસ્ટ એક્ટિવિટીની સામે જે ઇઝરાયલની લડત છે અને આપણી લડત છે, અને પાકિસ્તાની લોકો જ્યારે હાફિઝ સૈયદને સાહેબ કહીને બોલાવતા, એટલે તમે સમજી શકો છો કે એમના પેટમાં સ્વાભાવિક રીતે તેલ રેડાય, કારણ કે એ આતંકવાદીઓની ફેક્ટરી છે, આતંકવાદીઓની સામે લડવા માટે ઇઝરાયલ મશહૂર છે। મુસાદને આપણે બહુ ડિટેલમાં વાત નથી કરવી, જે રીતે એમણે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે આપણી, જે એમને એમની જે ટેકનોલોજી છે અને તાકાત છે એક પ્રકારની, એવી તાકાત જ્યારે ભાજપનો ભારતના પડખે ઊભી હોય અને ભારત પણ એની તાકાતનો લાભ આતંકવાદીની લડાઈમાં લેવા માંગતી હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય, કારણ કે બે બળિયા ભેગા થાય અને એ પેલેસ્ટાઇનની તરફી વલણ ધરાવે છે। આપણે તો માટે તો પેલેસ્ટાઇન પણ સરખું છે, આપણે કઈ વિદેશ નીતિમાં પેલેસ્ટાઇનની અડખામણું નથી રાખતા, પણ જે પ્રકારે મુસ્લિમ કન્ટ્રીઝ અને વિશેષ કરીને આવી ઇસ્લામિક બેઝ કન્ટ્રીને એક પ્રકારે સમગ્ર દુનિયામાં આતંકવાદી સ્પોન્સર કરવાનું કામ કરતી હોય, એના માટે તો આ ડરવા જેવી ક્ષણો છે અને ડરી ગયું છે। નરેન્દ્રભાઈ, જે રીતે આજે આ દોસ્તી જે હાથ લંબાવ્યા નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા ગુજરાતમાં, કારણ કે આ ત્રીજા પીએમ છે, પેલા સી જિનપિંગ આવ્યા હતા આપણા રિવરફ્રન્ટના ઝૂલા ઉપર, મસ્ત બધા ઝૂલા ઉપર હિંચકા ખાધા, ત્યારબાદ સિંજો આવે પણ આવ્યા હતા, એમણે પણ રોડ શો કરીને જોયું કે ના બરોબર છે અમદાવાદની પબ્લિક આ હતી, ભલે એના પાછળ 4 કરોડ રૂપિયા લાઇટિંગનો થાય તો સ્વાભાવિક છે, હવે કંઈક બતાવવું તો પડે આપણે, પણ શું લાગે છે પાકિસ્તાનના જે આ સ્થિતિ થઈ, આ ત્રીજા દેશ, હજી પણ મોદી સાહેબ એકાદ 2 વર્ષ તમે હજી વ્યવસ્થિત રહેવા દેશો, હજી બીજા પીએમને પણ લઈ આવશે આમ ગુજરાતમાં, પણ તમને લાગે છે કે પાકિસ્તાનના
જે આપણે ઇઝરાયલની જે ટેકનોલોજી છે એનો લાભ વધારે વધારે લઈ શકીએ યુદ્ધના, કારણ કે એમણે કારગિલ વખતે આઈ થિંક જો હું ભૂલતો ન હોઉં તો એણે ડ્રોન પણ મોકલ્યા હતા યુદ્ધ માટે, એટલે ખૂબ આપણા માટે એ દેશ સારો રહ્યો છે. તો ઇઝરાયલથી ટેકનોલોજી ને જે એગ્રીકલ્ચર એ બંનેમાં આપણે વધારે લાભ લઈ શકીએ એમ છીએ, શું કહેશો? આપ જાણો છો કે ઇઝરાયલની બાબતમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ રાષ્ટ્ર એની પ્રગતિ, અને હું પોતે બી પર્સનલી ખૂબ પ્રભાવિત છું, એની ટેકનોલોજીની જે પણ બાબત હોય તો સામાન્ય રીતે એની સાથે સારા સંબંધો હોય. અને કમ્પેર ટુ, મેં હમણાં કહ્યું કે રશિયા પછી સેકન્ડ નંબરનું સૌથી વધારે એક્સપોર્ટ આપણે ડિફેન્સ ડીલમાં કરી રહ્યા છે, અને એ બાબતમાં એની એક્સપર્ટી છે. એટલે સ્વાભાવિક રીતે તમે કહ્યું કારગિલ વખતે કે એનું ઇન્ટેલિજન્ટ સર્વાઇવલન્સ એને કે ડ્રોન્સ ને આ છે, આ બાબતમાં એની બહુ જ પકડ છે. અને પાર્ટસમાં પણ એની ક્રુશિયલ પાર્ટસ કહેવાય એમાં પણ ઇઝરાયલની બહુ મોટી માસ્ટરી છે. એટલે સ્વાભાવિક રીતે આ બધી બાબતોમાં તમે કહ્યું કે પાકિસ્તાનને પેટમાં દુખે સ્વાભાવિક છે. પાકિસ્તાન સાથે હું ભારતની હંમેશા કમ્પેરિઝન કરતો નથી, હું પોલિટિકલ આર્ગ્યુમેન્ટમાં હંમેશા જ્યારે પણ કોઈ વાત થાય ત્યારે કે 70 વર્ષમાં કોંગ્રેસે સત્તામાં આવીને શું કર્યું કે કોંગ્રેસે કે ભારતના લોકોએ શું કર્યું, તો સ્પષ્ટ વાત છે કે એક જ દિવસે ભારત અને પાકિસ્તાન આઝાદ થયા હતા, અને આજે તમે પાકિસ્તાનની પરિસ્થિતિ જોઈ શકો છો અને ભારતની પરિસ્થિતિ જોઈ શકો છો. એટલે પાકિસ્તાન તો જે પ્રકારે ભારતની સામે પોતાના કંઈક હમણાં સ્ટેટમેન્ટ આપ્યા હોય એ આપી શકે છે, અને હંમેશા એની આદત પ્રમાણે એ આ પ્રકારના નિવેદનો કરીને હંમેશા સરહદોને સળગતી રાખે છે. પરંતુ ભારતે ડરવાની જરૂર નથી, પાકિસ્તાને ડરવાની જરૂર છે. અને આ વખતે ઇઝરાયલ સાથેના સંબંધો હોય અને આ પ્રકારની ડિફેન્સ ડીલને આ પ્રકારની વાતો થતી હોય, અને મોદીજીના સ્વભાવ પ્રમાણે જે પ્રકારે દરેક વસ્તુને સેલિબ્રેશન અને ઉત્સવોમાં લઈ જાય છે, એટલે એનું મોટું હાઇપ કરવામાં આવે છે, તો સ્વાભાવિક રીતે પાકિસ્તાનને પેટમાં દુખતું હોય. પરંતુ ઇસ્લામિક કન્ટ્રીમાં પણ ખાસ આપણે ઇસ્લામ વિરોધી જે ડિફિનેશન છે એમાં પણ ડરવાની જરૂર નથી, કારણ કે સીરિયા અને ઈરાન સિવાય બીજા દેશો સાથે પણ ઇઝરાયલના નરેન્દ્રભાઈ એક મને એક વિચાર વચ્ચે આવ્યો ઇન્ટરનેશનલ રિલેશન એક વચ્ચે વિચાર એ આવ્યો કે મને લાગે છે કોંગ્રેસ પણ સરકાર કદાચ સત્તામાં આવશે તો આ ઉત્સવ શીખી તો જશે ના. એટલે ના, એટલે હવે તો પ્રોટોકોલ પ્રમાણે આ ઉત્સવ હશે તો ચાલુ તો રાખવા જ પડશે. એટલે વાત સાચી છે, તમે બહુ સાચી વાત કરી. પણ રુઝાનબેન, એક મુદ્દા ઉપર જો આપણે આવીએ તો એક એક સ્થિતિ છે કે આપણા માટે ઇઝરાયલ જાપાન એ ટેકનોલોજી આપણે અપનાવી શકીએ, કારણ કે આપણી પાસે યુથ છે. આપણે 35 વર્ષના સૌથી વધુ વસ્તી ધરાવતા આપણે યુવા દેશ છીએ, સાથે સાથે આપણા યુવાનો સારી ટેકનોલોજીથી ક્ષેત્રથી ભણી પણ રહ્યા છે. તમને લાગે છે કે જેટલા પ્રમાણમાં યુવાનોને તક મળવી જોઈએ એ આપણે આપી શકીએ છીએ ખરા? સૌથી પહેલા તો એક મિનિટ, વેન વી ટોક ઓફ ટેકનોલોજી એમાં સૌથી પહેલા ક્વોલિટી આવે, પ્રેસિશન આવે, એન્જિનિયરિંગ આવે. અનફોર્ચ્યુનેટલી લેટ અસ એક્સેપ્ટ ધેટ કે ઇન્ડિયામાં આટલી બધી ક્વોલિટી નથી. ભલે આપણે ચાઇના જોડે વી આર બેટર ઓફ એમાં કોઈ ડાઉટ નથી, પણ ઇન્ડિયામાં નથી. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે ખાસ કહેવો છે, કારણ કે જયારે આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ છીએ ત્યારે એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવશે. અનફોર્ચ્યુનેટલી બુલેટ ટ્રેનમાં આપણને જૂની ટેકનોલોજી મળવાની છે, જુદી સ્ટોરી છે. અત્યારે હું એની વધારે ડિસ્કસ નહીં કરું. પણ કમિંગ બેક ટુ અત્યારે આપણે જે કહે છે કે ભાઈ આઈ ક્રિએટ માં ઇઝરાયલ સાથે ટાઈપ છે, શું ટાઈપ છે મને એટલો આઈડિયા નથી, પણ કંઈક છે કે એ લોકો ટેકનોલોજી આવશે, ઇનોવેશન આવશે, ના તે બધું આવશે. પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જે મેં પહેલા સ્ટાર્ટ ત્યાંથી કર્યું કે આપણે જે 2011 થી અત્યાર સુધી આઈ ક્રિએટ ચલાવ્યું ને જેમાં એવી બધી સક્સેસ સ્ટોરી એટલીસ્ટ થોડી બી ઘણી વધારે બી નથી આવી જે એટલે હવે આઈ ક્રિએટ 2.0ની વાત કરી છે. સી ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ યુથ. હું સાહેબ તમને કહું, આજે એક ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઈ હતી, ત્યાંના બાળકો અમે જસ્ટ એક મેં બ્રેન સ્ટોર્મિંગ સેશન લીધું એ લોકો જોડે, તો ત્યાંના બાળકો એટલી નવી નવી ચીજોની વાત કરી. સો યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, જે આપણે એકેડેમીમાં વર્ડ યુઝ થાય છે ક્યુરિયોસિટી, પણ અનફોર્ચ્યુનેટલી ખાલી વર્ડ યુઝ થાય છે ક્યુરિયોસિટી, પણ એ લોકોને આપણે દબાઈ દઈએ છીએ. એટલે અગર આ ક્યુરિયોસિટીને વગર આપણે આગળ લઈ જઈએ, જાણે કે આજે જ મેં જોયું કે આઈ ક્રિએટ પાસે 3-4 સારા પ્રોજેક્ટ છે, પણ અનફોર્ચ્યુનેટલી થશે શું હવે તમને એક આ ઇમ્પોર્ટન્ટ છે સાંભળવાનું, ક્રિએટિવિટી ઇનોવેશનનો આપણે ત્યાં એવો કોઈ જ અભાવ નથી. આપણે અકોર્ડિંગ ટુ આવર ક્લાઇમેટ, અકોર્ડિંગ ટુ આવર રિક્વાયરમેન્ટ, ઇન્કલુઝિવનેસ રિક્વાયરમેન્ટ, એટલે ઇન્કલુઝિવનેસ એટલે હું કહું છું કે રૂરલને જે જરૂરત છે એ રીતે આપણે કઈક પ્રોડક્ટ ડેવલપ કરી લઈએ છીએ. નાના સ્કેલ પર પાયલટ પ્રોજેક્ટમાં તો આપણો પ્રોડક્ટ હિટ હોય છે, પણ જયારે સ્કેલ અપ કરવાનો હોય છે યા જયારે પ્રોડક્ટ પેકેજિંગ ને માર્કેટિંગ કરવાનું હોય છે
ત્યારે પ્રોબ્લેમ આવે છે. બીજો પ્રોબ્લેમ ક્યાં આવે છે કે લેટ અસ સે એને જ્યારે માર્કેટિંગ કરીને આપણે ઇન્ડસ્ટ્રીઝ પાસે લઈ જઈએ છીએ. અનફોર્ચ્યુનેટલી હવે સાંભળજો, આ આ રિયલ દુવિધા છે. અનફોર્ચ્યુનેટલી જ્યારે આપણે માર્કેટ કરીને કંપનીઝને આપવા માંગીએ છીએ તો કંપનીઝ આપણને એનો જે વળતર હોય એના જે સ્ટાર્ટઅપ એન્ટરપ્રિનર છે એને વળતર નથી આપતી. કારણ કે કંપની કહે છે કે ઓકે આ તો કઈ મોટી વાત નથી, પણ જ્યારે હું બ્રાન્ડિંગ કરીશ, પ્રમોટિંગ કરીશ, માર્કેટિંગ કરીશ, ઇટ વિલ રિક્વાયર મોર મની. અને જે એનું એનું પ્રોડક્ટ ડિઝાઇન, કારણ કે અલ્ટિમેટલી ટેકનોલોજી તો તમે એસ્ટાબ્લિશ કરી દીધી, પણ એને માર્કેટ વર્લ્ડની બેસ્ટ ટેકનોલોજી બનાવી, પણ ઇફ આઈ કેનોટ માર્કેટ ઇટ તો ધેર ઇઝ નો યુઝ ઓફ ઇટ. એટલે ત્યાં આપણે માર ખાઈએ છીએ. વાત સાચી છે, અગત્યની વાત એ પણ છે. અને ઘણા ખેડૂત મિત્રો અત્યારે જોઈ રહ્યા છે, એટલે મારે એક પ્રશ્ન એનો પણ કરવો પડશે મનસ્વીજી આપને. કારણ કે ટપક સિવાય મોટાભાગે આપણે બહુ ઓછી એડપ્ટ કરી શક્યા છીએ. ઇઝરાયલમાં દર્શક મિત્રો એવી ખેતી છે કે એક તમે વાવ્યું હોય ને તો ઉપર એક માચડો બનાવે, માચડા ઉપર પાછી ધૂળ નાખે સાહેબ, અને એમાં ખેતી કરે. ઇઝરાયલની ખેતી છે ને ધી બેસ્ટ ઇન ધ વર્લ્ડ. હું એટલા માટે કહું છું કે આપણે હજી પણ પુરાણી ખેતીમાંથી બહાર નથી આવ્યા. ઇઝરાયલ પાસે કદાચ 20 કે 30 વીઘા જમીન હોય ને તો ખૂબ ઉત્પાદન કરે, અને આપણે 50 વીઘા વાળો બિચારો એ રાહ જોતો હોય છે કે ક્યારે દેવા માફી થાય અને ક્યારે ભાવ મળે. ભાવ નથી મળતા એ દેવસિંહભાઈ જાણે છે, એટલે વાત અલગ છે. મનસિંહજી મારો સવાલ એટલો છે કે ઇઝરાયલની એગ્રીકલ્ચર ક્ષેત્ર, કારણ કે આપણી પાસે વિશાળ તક છે એગ્રીકલ્ચરમાં જો વ્યવસ્થિત કરી શકીએ ને તો, કારણ કે એગ્રીકલ્ચર ઉંડિયામણ આપે ને એટલું કોઈ ન આપી શકે, તો આપણે ભલે એની આઈ ક્રિએટ આ તે તો બરોબર છે, પણ એગ્રીકલ્ચરમાં આપણે વધુ નહીં લઈ શકતા. उसमें दो दो मेजर कारण है. पहला कारण जो है, जो मैं बोलता हूं कि किसान या कोई भी एंटरप्रेन्योर या कोई भी स्टार्टअप गवर्नमेंट की पॉलिसी से आगे नहीं बढ़ता है, वो अपने कारण आगे बढ़ता है. उसके पास टेक्नोलॉजी होती है, जोश होता है, कुछ करने की इच्छा होती है, तो ही वो आगे बढ़ता है. तो गवर्नमेंट की पॉलिसी आपको कुछ समय तक मदद कर सकती है, कुछ हद तक मदद कर सकती है, बाकी उसको आगे बढ़ाने के लिए आपके खुद में वो ताकत, एंटरप्रेन्योरियल स्पिरिट होना चाहिए, तभी आप आगे बढ़ते हो. तो जो मेजर कारण है इसका, बेसिकली फार्मर्स जो हमारे हैं उसको कोई भी पॉलिटिकल पार्टी ने कभी भी सिंसियरली सीरियसली उसको देखा ही नहीं है. कभी आपने ये नहीं सुना कि किसान चाहता है अपना बेटा भी किसान बने. हम क्या बोलते हैं, डॉक्टर का बेटा डॉक्टर बने, लॉयर का बेटा लॉयर बने, पॉलिटिशियन का बेटा पॉलिटिशियन बने, पर किसान का बेटा किसान बने ये नहीं होता. आपने कभी भी बच्चों में ये नहीं सुना, कोई भी स्कूल के बच्चे को ये नहीं सुना कि आप बड़े होकर क्या बनोगे. कोई एस्ट्रोनॉट बोलेगा, कोई डॉक्टर बनेगा, किसान किसी ने नहीं बोला. उसका कारण क्या है, हमारी मंशा ये हमने क्रिएट की गई है हमारी टेक्स्ट बुक्स में, हमारी विचारधारा में, कि किसान हमको नहीं बनना. किसान खेती करेगा पर आगे नहीं बढ़ेगा. एक विचारधारा है किसान को आगे ना बढ़ाने की. हम किसान को सब्सिडी के से एक लॉलीपॉप देते हैं. किसान को लॉलीपॉप देने की जरूरत नहीं है. किसान को आगे बढ़ाने के लिए किसान को समझाना पड़ेगा. और दूसरा जो मेजर कारण है, एक जो डिवाइड हम देखते हैं ना देश में, एक इंडिया और भारत का जब हम बोलते हैं, एक रूरल और अर्बन का, तो किसान को हमेशा रूरल में देखा जाता है, किसान को हमेशा भारत में पिछड़ा. आज भी हम बोलते हैं किसान हमारा आजादी के पहले ही काम कर रहा है. क्यों? क्योंकि किसान के मन में भी वो अडेप्टेबिलिटी नहीं है, वो चेंज करने की स्पिरिट नहीं है. और किसान को हर एक व्यक्ति ने लूटा है, चाहे वो बिल्डर हो, चाहे वो पॉलिटिशियन हो, किसी ने भी किसान की जमीन, जहां से रोड जा रही है वहां पे किसान की बेचारे की जमीन आती है, वो लूट लो. तो किसान की जमीन तो बेसिकली बड़े बड़े शार्क जो होते हैं वो लूटने के लिए तैयार रहते हैं. और किसान बेचारा लॉ से पीड़ित रहता है, पॉलिसी उनको पता नहीं होती, क्योंकि उनको एजुकेट किया नहीं जाता, उनको मौका दिया नहीं जाता. पर अगर एक सही किसान है जिनकी खेती अच्छी हो रही है, वो यही चाहेंगे कि उनका बच्चा किसान ही बने. पर ये मोमेंटम क्रिएट करना पड़ेगा. बिल्कुल, टेक्नोलॉजी तो हम अडॉप्ट कर सकते हैं, 21वीं सदी है. आज के समय में किसी भी कॉपी पेस्ट, अगर हम बोले सिर्फ कॉपी पेस्ट करना है तो बहुत ही आसान है. इसराइल की टेक्नोलॉजी इंडिया में आने में 24 घंटे नहीं लगेंगे. बिल्कुल, बिल्कुल. पर क्या हम लाना चाहते हैं, ये सवाल हर एक व्यक्ति. सांसद साहब कहवाय मांगे. પહેલી વાત તો એ છે કે જે પ્રકારે બદલાવ એગ્રીકલ્ચર ક્ષેત્રે છે એને પણ આપણે જોવો જોઈએ. એટલું બધું નિરાશાવાળું વાતાવરણ નથી. કેટલાય ભણેલા લોકો ખેતી કરે છે અને સક્સેસફુલ છે, પણ એની સ્ટોરી કંઈ બહુ માર્કેટિંગ નહીં થતું હજી હોય. પણ હું પોતે ઇઝરાયલની વિઝિટ કરી આવ્યો છું. મેં તેનું એફએફ, તેનું કિબૂસ પદ્ધતિ ત્યાંથી મળીને બધી જ માનો કે, અને અહીંયા આવ્યા પછી પણ અમે એવા પાયલોટ પ્રોજેક્ટમાં જાતે જઈએ છીએ અને જોઈએ પણ એમણે જે કહ્યું એ વાત સાથે સંમત કે માઇન્ડસેટ. આજે પણ ગામડાનો ખેડૂત એવું સમજે છે કે મને મારા ખેતરમાં ભરપૂર પાણી જોઈએ, એને માત્ર ભેજથી જ પણ
ડાંગર પાકી શકે એમ હોય છતાં પણ બાજુના ખેતરમાં પૂરેપૂરું પાણી હોય, બાજુના ખેતરમાં જેટલું ખાતર નાખ્યું હોય એટલું નાખવું, એટલે એક માઇન્ડસેટનો પ્રશ્ન આજે પણ છે કે જે ખેડૂતનો. પણ ખેડૂતોની સ્થિતિ બદલાઈ છે ગુજરાતમાં. આપે પણ જોયું છે કે કેટલાય વર્ષોથી આપણે 10% કરતાં વધારે મધ્યપ્રદેશ, ઝારખંડ આવા બધા રાજ્યોમાં આપણે ખૂબ પ્રગતિ કરી છે એગ્રીકલ્ચર ક્ષેત્રે. એવું નથી કે એગ્રીકલ્ચર અને કદાચ આપણે જોવાની દ્રષ્ટિમાં એ ફેરવ, કારણ કે તમારે સરખામણી કરવી પડે. જે પ્રકારે ખેત ઉત્પાદન થતું હતું આજે ગુજરાતમાં કેટલાક ક્ષેત્રોમાં ગુજરાત નંબર વન પ્રોડક્શન કરે છે, એ બધું પણ આપણે જોવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક એ ભણેલો, નવી ટેકનોલોજી સાથે કામ કરતો ખેડૂત અને નવી વાતોને સ્વીકારવાવાળો ખેડૂત છે, ત્યારે આટલું પ્રોડક્શન થયું છે. એટલે ખેતી ક્ષેત્રે પણ ખૂબ બદલાવ આવ્યો છે. હા, એ વાત ચોક્કસ છે કે આપણી કલ્પના હોય અને એક ભણેલો ગણેલો યુવાન જેમ મનસ્વી વિચારે છે કે દેશમાં ખેતી એકદમ ડેવલપ થવી જોઈએ, તો દરેક રાજ્યોના દરેક દેશના પોતાના પ્રશ્નો છે. એ પ્રશ્નો ભૌગોલિક રીતે પણ હોઈ શકે છે, એ પ્રશ્નો સામાજિક પણ હોય છે, અને શૈક્ષણિક રીતે અને એજ્યુકેટ કરવાના પણ પ્રશ્નો હોઈ શકે છે. પણ આ બધામાં એક સાથે મળીને પ્રયત્ન થાય તો ભાજપ સરકાર ટૂંકમાં ઉદ્યોગોને જેટલો પ્રભાવ, ભાજપ બેલેન્સ માત્ર ઉદ્યોગો નહીં ખેતીને આપે છે, એગ્રીકલ્ચર, ઉદ્યોગ, સર્વિસ સેક્ટર આ બધું જ બેલેન્સ થવું જોઈએ. માત્ર ને માત્ર ઉદ્યોગો વિકાસ કરવાથી કંઈ થવાનું નથી. અને તમે કહી ના શકો કે માત્ર ને માત્ર ઉદ્યોગમાં જ ધ્યાન છે. હું કહેવા જાઉં તો આખી ડિબેટનો વિષય પણ બદલાઈ જશે. ઇઝરાયલના બદલે આપણે પછી નહીં જવું. આપણે તમે ટૂંકમાં ધ્યાન ખેડૂતોને આપો છો, ભલે ભાવ અત્યારે નહીં મળી આપણે, ભાવ પણ આપવા જોઈએ અને ભાવ આપી રહ્યા છે. સરકાર પોતાના ખરીદ કેન્દ્રો શરૂ કર્યા છે. કહેવા જઈશું તો વિષય બદલાઈ જશે. મગફળીની બધી વાતો આવશે, કપાસની મગફળીની બિચારા ખેડૂતોને ઓનલાઈન ખોલીશ ને તો અત્યારે તમારા ઉપર ચડી બેસશે. કશું કોઈ ચડી બેસવાનું જે અમે કર્યું છે ને એમાંનું કોઈએ કશું કર્યું નથી. અમે આ શરૂઆત કરી છે. તુવેર આખા દેશમાં ખરીદીનું કામ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા દેશમાં કર્યું છે. પણ તમે ખરેખર કરો છો શરૂ, પણ ખરે ત્યાં પછી થાય છે કે નહીં એ કોઈ જોવાનું? ના ના ના, થાય છે, થાય છે. અરે અમે પોતે સેન્ટરો ખોલાવ્યા, અમને ખબર હોય કે કેટલી ખરીદી જાય છે. જામનગર એવા મેસેજ મળ્યા હતા કે એવું તો બનવાનું તમે હોય છે અને પેલા દલાલો એ બધા ખેડૂતોની મગફળી 750 ખરીદી 900 પોતે વેચી મારી. એવી ઘટના બની હશે? આપણે કઈ એવું નથી કહેતા કે કઈ ક્ષતિ નહીં હોય, ક્ષતિ હશે. પણ જે પ્રયત્ન સરકાર તરફ થયો છે, સરકાર તરફથી થયો છે, એને પણ નજરઅંદાજ ના જ કરી શકાય. કારણ કે એ નજરઅંદાજ હવે તમે ન જ કરશો, કારણ કે 2019 ખર્ચ કરતી આવી જશે. અને હમણાં હમણાં કારણ કે 26માંથી તમારે 26 મેળવીએ તો અઘરી પણ પડે છે. વિરામનો સમય થયો છે દર્શક મિત્રો, સમય વિરામનો થયો છે. વિરામ બાદ આવીશું. નરેન્દ્રભાઈ પણ કંઈક કહેવા માંગતા હતા. થોડોક વિષયાંતર મને લાગે છે થશે, પણ આપણે નહીં થવા દઈએ. મુદ્દો આ જ રહેશે, પણ તમામ પાસાઓ એટલા માટે આવરી લેવાશે કારણ કે ઇઝરાયલ પાસે જે ટેકનોલોજી છે એનો ફાયદો આપણા ખેડૂતોએ પણ લેવો જોઈએ, ઉદ્યોગપતિઓએ પણ લેવો જોઈએ, ઉદ્યોગ સાહસિકોએ પણ લેવો જોઈએ. કારણ કે જ્યાંની પણ સારી વસ્તુ હોય એ જો ભારત જેવા વિશાળ દેશમાં આવે તો એનો ફાયદો બમણો મળી શકે એમ છે. વિરામ બાદ મહામંથનમાં ફરીથી દર્શક મિત્રો આપનું સ્વાગત છે. દોસ્તી દેખાડ શબ્દમાં તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, મંથન કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ રાવત કંઈક બ્રેક પહેલા કહેવા માંગતા હતા. નરેન્દ્રભાઈ મજા લેવી છે. નહીં નહીં, એટલે મેં એમને એ કહેવા માંગતો હતો કે જે પ્રકારે હમણાં મેડમે કહ્યું કે આઈ ક્રિએટ દ્વારા કેટલા એન્ટરપ્રિનરશીપની લાભ મળ્યા, 2011માં જ્યારે મોદીજીએ ઉદઘાટન કર્યા પછી અત્યારે 2018 સુધીમાં મદદ કેટલી મળી એ પણ જોવાનો વિષય છે. કારણ કે દરેક વસ્તુ તમે ટેકનોલોજી લાવો, બધી બાબતોનો સ્વીકાર કરીએ, પરંતુ આપણી સરકારી સિસ્ટમ, જેમ આપણા રાજકીય વિશ્લેષક સાહેબે કહ્યું કે સરકારી સપોર્ટ વગર ચાલી શકે અને લોકો આગળ વધી શકે, આ બાબતમાં હું માનતો નથી. કારણ કે આપણો દેશ હજી વિકાસશીલ દેશ છે, લોકોને ઓપોર્ચ્યુનિટી, તકો મળી શકે. તમે ખેડૂતની વાત કરો તો ખેડૂતને કેટલું સહન કરવું પડે. અહીંયા મોન્સૂનની બાબતમાં વાત કરીએ, ફ્લડની બાબતમાં વાત કરીએ, અને તમામ બાબતની એની સુવિધાઓનો પણ અભાવ. કે બીજું કે આપણા ત્યાં જે પ્રકારે ખેડૂતો દૂરના વિસ્તારોમાં હોય તો એની 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 ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું અવેલેબલ છે, કે એ પાકનું ઉત્પાદન કરે તો એના માટેના સ્ટોરેજ બોરેજ હોય, એ કંઈ ખેડૂત ઊભો કરી શકવાનો નથી. આ બધું સરકારી વ્યવસ્થાઓમાં હોઈ શકે અને એ સરકારી પ્લાનિંગ માટે હોઈ શકે. એટલે સૌપ્રથમ વાત ખેડૂતની બાબતમાં અને એન્ટરપ્રેન્યોરશીપની બાબતમાં સરકારે શું પ્રયત્ન કર્યા અને સરકાર શું પ્રયત્ન કરવા માંગે છે, સરકાર શું સુવિધાઓ આપવા માંગે છે, એ ખૂબ અગત્યની બાબત છે. બિલકુલ. એટલે ફક્ત ખેડૂત પર ના છોડી શકાય અને નાના 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 ઉદ્યોગવાળા વ્યક્તિ પર છોડી ન શકાય કે એની પોતાની ઇનોવેશનથી કંઈ કરી બતાવે. બિલકુલ બિલકુલ. સંક્ષિપ્તમાં ત્રણેય મહાનુભાવો મને 30-30 સેકન્ડમાં જવાબ આપજો. રુઝાનબેન, શરૂઆત એવું હું માનું છું કે કદાચ આઈ ક્રિએટને જે આ
તમામ છે, આપણે ખરેખર જોઈતો લાભ લઈ શકીએ ખરા? લેવો જોઈએ, લઈ શકીએ, પણ અનફોર્ચ્યુનેટલી બીકોઝ ઓફ ધ સિસ્ટમ્સ પ્રોસેસીસ, અને મારે બોલું ના જોઈએ પણ બોલી લઉં કે આઈ ક્રિએટ, તો અમે પહેલા તો કહેતા હતા રિટાયરમેન્ટ પ્લાન છે લોકો માટે, જેને ખબર હશે સમજી શકે છે શું કહેવા માંગુ. એટલે આ બધું ના કરવું જોઈએ. જયારે અગર આઈ ક્રિએટ બહુ જ સારી ચીજ છે, અને અગર ઇઝરાયલ આપણને દિલથી અગર સપોર્ટ આપશે તો બિલીવ મી વી શુડ નોટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી, કારણ કે એની પાસે જે ટેકનોલોજી છે આપણી પાસે નથી, પણ જોડે જોડે એ ટેકનોલોજીનું એક્ઝિક્યુશન ને ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, અને એ આપણે મિસ કરી લઈશું તો વી આર અગેન ગોઈંગ ટુ મિસ આઈ ક્રિએટ 2.0. ઓકે મનસ્વીજી, देखिए कमिटी नहीं, कमिटमेंट चाहिए. गवर्नमेंट अगर कमिटेड है कि कुछ करना है, सिर्फ भाषण से नहीं हो सकता. आप कितने भी प्रधानमंत्रियों को ले आओ, आप एक मोमेंटम क्रिएट कर सकते हो. लोग आपको सुनेंगे क्योंकि लोग आपको बहुत पसंद करते हैं. आप बहुत आप बहुत लोकप्रिय हो, आपको सब पसंद करते हैं, पर ग्राउंड लेवल पे, ग्रास रूट लेवल पे काम नहीं करते. आपका सपोर्ट जो है वो दिखना चाहिए, क्योंकि बार बार आपको सिर्फ भाषण पे इलेक्शन नहीं जीता जाएगा. काम करना चाहिए और काम दिखना चाहिए. आप सिर्फ बार बार वार करते जाओगे और एक्सपेक्ट करोगे वोट मिलेगा, वो बार बार अब के समय में मुश्किल है, क्योंकि अब यूथ भी जाग रहा है. यूथ आपको पसंद करता है, बार बार आपके पास आएगा, पर नीति और नियत दोनों साथ में चलनी चाहिए, तभी देश आगे बढ़ेगा, तभी इनोवेशन थ्राइव होगी, तभी इसराइल समय ऐसा आना चाहिए कि हम वहां पे इसराइल में जाएं और बोले कि आप हमारे देश में आओ, हमारे पास बहुत सारी इनोवेशन है. क्योंकि दुनिया में सबसे ज्यादा दिमाग, अगर देखो, अगर 7 बिलियन की पॉपुलेशन है, भारत की सबसे ज्यादा पॉपुलेशन होने वाली है, दिमाग सबसे ज्यादा है, नेचुरल रिसोर्सेज बहुत सारे हैं. सिर्फ नीति और नियत दोनों साथ में चलनी चाहिए, देश अपने आप आगे बढ़ेगा. देवसी भाई, नीति ने नियत तो नरेंद्र भाई में छे, तमे उ कहसो? बिल्कुल छे. अने तमे ઇન્ડો ઇઝરાયલના રિલેશનનો એક નાનકડો ભાગ છે જે એક્સેલન્સ સેન્ટર છે. ઓવરઓલ જોઈએ તો ઇઝરાયલ અને ભારતના જે સંબંધો અને જે પ્રકારે ટેકનોલોજી એક્સેન્સ છે, મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ બંનેના છે, એગ્રીકલ્ચર હોય કે ટેકનોલોજી હોય કે સિક્યુરિટીના ડિફેન્સ ક્ષેત્રે હોય, જે પણ હોય, પણ આ એક્સેલન્સ સેન્ટર, તમે ડિબેટના અંતે જો માત્ર આઈ ક્રિએટની વાત કરતા હોય તો આ એક પ્લેટફોર્મ છે, અને એમણે ખૂબ વિઝનરી અને ખૂબ ચિંતા રાખીને આવનારા ભારતના યુવાનો માટે આ એક તક ઉભી કરી છે. અને તાળી હંમેશા બે હાથે પડે, યુવાનોએ પણ આમાં રસ લેવો જોઈએ, સરકારે પણ ફેસિલિટર તરીકે એને સહયોગ આપવો જોઈએ, અને આવનારા વખતમાં ભારત માટે આ એક સારું ઉમદા પગલું સાબિત થશે. સર, હું એટલું, સર લાસ્ટ સ્ટેટમેન્ટ, તાળી બે હાથે પડે, યુવાનો રસ લે. સર, યુવાનો તો બબ્બે હાથે પોતે જ તાળીઓ મારે છે, સામે લોકોને હાથ નથી મળતો. એટલે સાહેબ, આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે ધીસ ઇઝ રોંગ સ્ટેટમેન્ટ. યુવાનો તો બહુ એન્થુ છે, એ લોકો કઈ કર ગુજરવા માંગે છે. સો ઇટ ઇઝ નાઉ ધ ડ્યુટી. આપનું કહેવું એવું છે, આવું કઈ કરવું ના છે. એટલે શું કઈ ના, અરે હું કહું છું, યુવાનો બે હાથે તાળી મારે. પછી તો યુવાનો માટે પ્લેટફોર્મ આપ્યું છે, યુવાનો માટે, યુવાનો માટે પ્લેટફોર્મ આપ્યું છે. હવે સાંભળો, તો હવે સાંભળો, મારી પાસે બીજા ઇન્ક્યુબેટર, હવે સાંભળી લેજો, બીજા ઇન્ક્યુબેટર છે અત્યારે કોટ અનકોટ, પછી કહીશ તમને. એ લોકો ગવર્નમેન્ટ 10-10 લાખ ની એ લોકોની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પૈસા સેન્કશન કરે છે. બિચારા 10 લાખ એ લોકોના ગજોમાંથી કાઢીને પેલું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે છે, તો બી ગવર્નમેન્ટ પાસે 10 લાખ પાયલટ પ્રોજેક્ટ માટે પૈસા નથી આવતા, એટલે એ લોકો નહીં ને બેસી જાય છે. હવે તમારે એમાં માટે શું કેવું છે? ના, જેન્યુઅન પૈસા છે સાહેબ, ખોટા આડાઅવળા પૈસા નથી જે આપણે અત્યારે રોડ શો કરીએ છીએ, ના. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ. અગર આ બધું ચાલુ કરવું હશે, એક મિનિટ, આ બધું ચાલુ કરવું પડશે, અમારી પાસે કોઈ અંત નથી સાહેબ. અને એટલા માટે, એક મિનિટ મને બોલી લેવા દો, એટલા માટે 2011 થી 2018 થયું, કયા મોટા કહીને આપણે સ્ટાર્ટઅપ બધા ચાલુ થઈ ગયા, મને બોલો સાહેબ. સ્ટાર્ટઅપ ની માનો કે એક્સેલન્સ આઈ ક્રિએટ ની મર્યાદા હશે, તમે કોઈ મર્યાદા નથી, કોઈ મર્યાદા નથી. તમે જે વાત કરો છો, તમે જે કહો છો એ દિશામાં યુવાનોને સરકારે મદદ કરવામાં કઈ ક્ષતિ હશે, એના કારણે કામ માનો કે સ્ટાર્ટ નહીં થઈ શકે. તમે બે હાથે તાળી ના વાળ્યું? ના, નહીં, મારી વાત નહીં. યુવાનો તો બે હાથે બેગ માંગ લઈને તાળી મારે છે. ના, નહીં, એવું પણ નથી. નહીં, નહીં, એમને પણ રસ લેવો જોઈએ, સરકારે પણ રસ લેવો જોઈએ. સર, આ ખોટો સ્ટેટમેન્ટ તમે એન્ડિંગ કરાવો છો. ના, એન્ડિંગ નથી, એન્ડિંગ નથી. યુવાનોએ પણ રસ લેવો જોઈએ. સરકારનો આ પ્રયત્ન છે, બહુ સારો પ્રયત્ન છે. અરે, યુવાનો તૈયાર છે રસ લેવામાં. બસ, યુવાનો એટલી બધી છે, બસ ઘોટો થઈ જશે યુવાનો. પણ તમે કહો, ચેક ચેક બેલેન્સીસ ઓર સિસ્ટમ સહી તરીકે સે, જેટલી બધી છે, જેસે કે હમ લોગોને વાત કિયા ये इसराइल इंडिया का जो इनोवेशन का जो ब्रिज बन रहा है, ये बहुत ही आकर्षक है. पर
कमिटमेंट होनी चाहिए सिर्फ बातें नहीं, जो हम सब उस पूरा पैनल उस चीज पे सहमत है कि कमिटमेंट होनी चाहिए। पॉलिसी बहुत सारी है हमारे देश में, हर स्टेट हर राज्य में स्टार्टअप पॉलिसी है, इंप्लीमेंटेशन होनी चाहिए। हर पैनलिस्ट रुजान बहन ने भी बिल्कुल सही कहा, जो जो उन्होंने जो पीड़ा उठाई है हर स्टार्टअप की एंटरप्रेन्योर की बिल्कुल सही है, उसको एड्रेस किया जाना चाहिए और सही तरीके से उसका रास्ता और अकाउंटेबिलिटी बिल्कुल बिल्कुल समय नो तरीके बनाए बिल्कुल समय नो अभाव छे એટલે જ આપણે, કારણ કે સમય મર્યાદામાં દર્શકોને પણ મજા આવે, બહુ ઝઘડવા દીધા નથી, કારણ કે દર્શકો નારાજ થઈ જાય છે, વો ભી સપોર્ટ મે. સવાલ એટલું જ છે કે દોસ્તી દેખાડશે દમ મહામંથનમાં આપણે ચર્ચા કરી, મંથન એટલા માટે કર્યું છે કે આપણે શું મળવાનું છે, અને આપણે ભલે ઇન્ડિયન તો છીએ જ પણ પાકા ગુજરાતી પણ છીએ, એટલે ગુજરાતને શું મળશે સાહેબ એ પેલા આપણે વિચારીએ છીએ. ગુજરાતને મળવું જોઈએ, વ્યવસ્થિત મળવું જોઈએ, અને એ નીતિથી સાચી નીતિથી મળવું જોઈએ. અને એટલા માટે જ, કારણ કે તમે રોડ શો કરો એનો કોઈ વાંધો નથી, આપણે રોડ શો થવા પણ જોઈએ, થોડા ઘણા ખર્ચા અમારા ટેક્સમાંથી થાય તો એ કોઈ વાંધો નથી જો સારું થતું હોય તો, પણ એની પાછળ આપણી નિયતિ સારી હોવી જોઈએ અને એનો ફાયદો છે એ દરેક ગુજરાતીને મળવો જોઈએ. વાઇબ્રન્ટ પણ આવશે, વાઇબ્રન્ટ કરો, પણ એનો ફાયદો છે એ ગુજરાતને મળવો જોઈએ. પછી એવું ન થાય કે આપણે ત્યાં પણ ફાયદો ન થાય અને અહીંયા પણ ન થાય. ખાસ કરીને ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ, કારણ કે ખેડૂતો છે એ ખૂબ જ તમને ઊંડિયામણ કમાઈને આપશે, એ પોતે સમૃદ્ધ થશે તો એનો માર્કેટ સીધો માર્કેટમાં ઠલવાશે, એના રૂપિયા એના પાસે હશે તો, અને એટલા ખૂબ તેજી આવી જશે. એક ઉદ્યોગમાં 2,000-5,000 રોજગારી મળશે, પણ ખાલી 5 ડેમ તમે સારા બનાવશો, ખેડૂતોને વીજળી આપશો, તો હું એમ કહું છું કે 500 હેક્ટરમાં પણ પાણી પહોંચશે ને, તો ત્યાંથી ઉત્પાદન સીધું 50 ગણો વધી જશે અને એનો લાભ સીધો ભારતને મળશે. એટલે આ તમામ બાબતો પણ વિચારવાની છે, સરકારે જ વિચારવાની છે, આપણે તો માત્ર કહેવાનું છે, કારણ કે સાઇનની ઓથોરિટી તો આમને જ છે બધાને. એટલે આ તમામ બાબતો છે, એ બધી બાબતો સરકાર પણ ધ્યાન રાખે, પણ કદમ છે એ બહુ જ સારો છે અને સાચો હોય, ભલે નરેન્દ્રભાઈનો વિરોધ કરે એમાં વાંધો નથી, કારણ કે વિરોધની ફરજ છે, પણ પગલું સારું છે એ આપણે પણ સ્વીકારવું જોઈએ. આજે બસ આટલું જ, આરપાર થોડી ક્ષણોમાં શરૂ થશે, આપ આરપાર જુઓ અને મને રજા આપો. નમસ્કાર.